હલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? શ્રી સીકેજી પ્રાથમિક શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં આપ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષય એની અંદર ચેપ્ટર 6 પ્રકરણ 6 રમણીયા નગરી એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર પાઠ જે છે રમણીયા નગરી એટલે સુંદર મજાનું નગર એટલે શહેર. તો અહીંયા સૌથી પહેલું ચિત્ર જે છે તમને શેનું દેખાય છે? તમને જોઈને ખ્યાલ તો આવશે જ કે એ ગાંધીનગરનું છે, બરાબર? તો એ ગાંધીનગરનું દ્રશ્ય છે એમાં શું છે? તો એ સચિવાલયનું ચિત્ર દેખાય છે. હવે ગાંધીનગર તમને ખબર છે કે ગુજરાત રાજ્યનું પાટનગર એટલે કે રાજધાની કહેવાય છે. તમને ખબર હોય તો કે ઘણા વર્ષો પહેલાં સૌથી પ્રથમ જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે અમદાવાદ જે છે એ ગુજરાતની રાજધાની હતી, બરાબર? પરંતુ સમયાંતરે પોસિબલ ન થયું, શક્યતા ન બની, એટલે ગાંધીનગર જે છે એ વિકસાવવામાં આવ્યું અને ગાંધીનગરની અંદર તમામ પ્રકારના વહીવટો સ્થાપિત થયા અને ફક્ત ગાંધીનગર જે છે એ આખા ગુજરાતનું વહીવટી તમે કહો કે આર્થિક કહો કે દરેક કાયદાકીય રીતે જે છે એનો વહીવટ ગાંધીનગરથી થાય છે. અને ગાંધીનગર શહેરની રચના પણ તમને ખબર છે કે આખું નગર જે છે શહેર એ ગુજરાતી મૂળાક્ષરો ઉપરથી એની સોસાયટીના અને એના રોડના નામ છે, બરાબર? તો ગાંધીનગરની અંદર તમામ પ્રકારની મોટી મોટી વિધાનસભા છે, પછી સચિવાલય છે અને સૌથી પ્રખ્યાત અક્ષરધામ મંદિર છે, પછી ત્યાં કેટલા બધાય જ્યાં પક્ષી ઉદ્યાન આવેલો છે, કેટલી સારી સારી ઓફિસો છે, કેટલી એવી ઇમારતો છે કે જ્યાં વહીવટી શાખાઓ થતી હોય છે. અને આપણા જે આ પાઠ્યપુસ્તક તમે જે ભણો છો એનું બધું જ નિર્ણાયક કામગીરી, લેખન કામગીરી, કયો અભ્યાસક્રમ કયા ધોરણમાં આવશે, કયા પ્રકારનું લેવલ છે એ બધું જ ગાંધીનગરથી નક્કી થતું હોય છે અને ગુજરાતના બધા જ રાજ્યો જે છે એને અનુસરે છે. એટલે કે આપણી મુખ્ય ઓફિસ જે છે એ ક્યાં છે? તો ગાંધીનગર. ગાંધીનગરથી જ બધું નક્કી થતું હોય છે, બરાબર? તો ચાલો આપણે આગળ જોઈશું કે સૌથી પહેલું ચિત્ર જે આપ્યું છે શેનું છે? સચિવાલયનું છે. ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. ગાંધીનગર જે છે એ ગુજરાત રાજ્યની સ્ય એટલે ની રાજધાની, તમને ખબર છે છઠ્ઠી વિભક્તિ સ્ય, નો ની નું ના. ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે. ઇદમ આ સુંદર એટલે સુંદર, સુયોજિતમ સુઆયોજિત, ચ નગરમ અસ્તિ સુંદર સુઆયોજિત અને સરસ એવું નગર છે. એટલે કે આ સુંદર અને સુઆયોજિત નગર છે. અત્ર અહીંયા બહુની ઘણા બધા દર્શનીયાની સ્થાનાની એટલે કે દર્શન કરવા યોગ્ય સ્થાનાની એટલે સ્થાનો સંતિ એટલે છે. યથા સચિવાલય, મહાત્મા મંદિરમ, અક્ષરધામ મંદિરમ એવમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ. જ્યાં શું આવેલું છે? તો કે સચિવાલય, મહાત્મા મંદિર એટલે કે ગાંધીજીનું મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન પણ આવેલું છે. ક્યાં? ગાંધીનગરની અંદર. સૌથી પહેલું ચિત્ર જે છે શેનું છે? ગુજરાત વિધાનસભા, બરાબર? તો અહીંયા એના વિશે લખેલું છે. ઇદમ એટલે આ સચિવાલય ભવનમ અસ્તિ, આ સચિવાલય ભવન છે. અસ્મિન ભવને, આ ભવનની અંદર વિધાનસભાયા એટલે કે વિધાનસભાના અધિવેશનાની ભવંતિ, આ ભવનની અંદર વિધાનસભાના અધિવેશનો થાય છે. એટલે શું? તો કે મિટિંગો દ્વારા નિર્ણયો નક્કી કરવામાં આવે છે. અસ્મિન નેવ એટલે કે આ ભવનની અંદર સ્થિતવા રહીને રાજ્યસ્ય રાજ્યના મંત્રીણઃ એટલે મંત્રીઓ, સચિવાઃ એટલે સચિવો, અન્ય ચ અધિકારીણઃ એટલે કે અન્ય બીજા અધિકારીઓ, રાજ્ય કાર્યમ સંચાલયંતિ એટલે કે રાજ્યનું કાર્ય, રાજ્યનું જે કંઈ પણ કાર્ય છે તે કરે છે, એટલે કે રાજ્યનું
સંચાર કરે છે. સંચાર એટલે શું કે પ્રસાર અને પ્રચાર, આ પ્રસાર કરે છે. શું કહેવાય? પ્રસાર અને પ્રચાર આ બંનેમાં ફેર છે. પ્રસાર એટલે શું? કોઈ એક સારી બાબત હોય બરાબર, એને બીજા સુધી પહોંચાડવી. અને પ્રચાર એટલે શું? તો કે જાહેરાતો કરવી બધી. એ ચૂંટણીનો આપણે પ્રચાર કહીએ છીએ, પ્રસાર નથી કહેતા બરાબર. કેમ કે એ મોટે મોટેથી આપણે જાહેરાત કરતા હોઈએ છીએ, એને પ્રચાર કહેવાય. તો અહીંયા એવું કીધું છે કે અસ્મિન એવ ભવને, આ ભવનની અંદર રહીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને અન્ય બીજા અધિકારીઓ જે છે એ રાજ્યની કામગીરીનું સંચાલન કરે છે. શું કરે છે? સંચાલન કરે છે. સચિવાલય એટલે કે સચિવાલય એવ ગુર્જર પ્રદેશ શાસનસ્ય મુખ્ય કાર્યાલય અસ્તિ, એટલે કે સચિવાલય જે છે એ જ ગુર્જર પ્રદેશ, ગુજરાત પ્રદેશનું, ગુજરાત રાજ્યનું શાસન મુખ્ય કાર્યાલય કોણ છે? તો કે સચિવાલય. એટલે કે ગુજરાત રાજ્યનું મુખ્ય કાર્યાલય એ સચિવાલય છે. હમણાં મેં તમને કીધું એમ કે ગુજરાત રાજ્યનો મોટા ભાગનો જે કંઈ પણ વહીવટ બધો જે છે એ ગાંધીનગરથી થતું હોય છે. હવે આ બીજું આપેલું છે તો એ શું છે? તો અસ્માકમ એટલે આપણા, રાષ્ટ્રપિતુઃ એટલે રાષ્ટ્રપિતા, શ્રી મહાત્મા એટલે મહાત્મા, ગાંધી મહોદયસ્ય ગાંધીજી સ્મૃતિ રૂપેણ, ગાંધીજીના સ્મૃતિ રૂપે એટલે એમની યાદગીરી રૂપે, એતસ્ય એટલે આ મંદિરસ્ય મંદિરનું, પછી છઠ્ઠી વિભક્તિ આવી, નિર્માણમ અભવત, રામમ એટલે પ્રથમા વિભક્તિ અને દ્વિતીય વિભક્તિમાં મ આવે છે, એ રીતે અસ્માકમ આપણા રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધી મહોદયના સ્મૃતિ રૂપે એતસ્ય આ મંદિરસ્ય મંદિરનું નિર્માણ અભવત એટલે થયેલું છે. યત એટલે જે, મહાત્મા મંદિર નામન જે મહાત્મા મંદિર તરીકે પ્રસિદ્ધમ અસ્તિ પ્રસિદ્ધ છે. મહાત્મા ગાંધી મહોદય એટલે કે મહાત્મા ગાંધીજી ભારતસ્ય ભારતના સ્વતંત્રતાયાહ એટલે સ્વતંત્રતા કૃતે એટલે કરીને, ભૃશમ પ્રયત્નમ અકરોત એટલે કે સખત બરાબર, પ્રયત્નમ પ્રયત્ન અકરોત એટલે કર્યા. શું કીધું છે કે અહીંયા એવી વાત કરી છે, યત જે મહાત્મા મંદિર તરીકે નામના એટલે પ્રસિદ્ધ છે. મહાત્મા ગાંધી મહોદય એટલે મહાત્મા ગાંધીજી ભારતની સ્વતંત્રતા મેળવવા માટે ભૃશમ અથાક પ્રયત્ન કરેલ છે, અકરોત અખાત પ્રયત્ન કરેલ. એતાની સર્વાણી એટલે કે આ બધું જ, એતાની આ સર્વાણી એટલે બધું જ, કાર્યાણી ચિત્રરૂપેણ, આ બધું જ કાર્ય જે છે એ ચિત્રરૂપેણ એટલે ચિત્ર સ્વરૂપે, અત્ર એટલે અહીંયા પ્રદર્શનાર્થમ પ્રદર્શન રૂપે, પ્રસ્તુતાની સંતિ એટલે પ્રસ્તુત કરેલ છે. શું? તો કે મહાત્મા ગાંધીજીએ ભારતને આઝાદી મેળવવા માટે જે કંઈ પણ અથાક પ્રયત્નો કરેલા હતા, સંઘર્ષ કરેલો હતો, એ બધું જ કાર્ય સર્વાણી કાર્યાણી ચિત્ર સ્વરૂપે ચિત્રરૂપે અહીંયા શું કરવામાં આવ્યું છે? તો કે પ્રદર્શનમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે બરાબર. તો તમને આ ત્રણે ત્રણ જે છે એટલું તો સમજાઈ જ ગયું હશે પેરેગ્રાફ, કે પેલું જે છે એ ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરની વાત કરી છે, એમાં પેલું સચિવાલય જે છે એ આપ્યું છે, બીજું મહાત્મા મંદિર આપ્યું છે. તો અહીં સુધી આપણે રાખીશું અને નેક્સ્ટ તમને પછી બીજું હું સમજાવીશ આગળનો પાર્ટ જે છે એ. ઓકે, તો અહીં સુધી સરસ રીતે સમજી લેશો અને આના શબ્દાર્થ જે છે એ પણ તમારે લખવાના છે સંસ્કૃતની પાકી નોટમાં. ઓકે, ત્યાં સુધી આવજો બાળ દોસ્તો, બાય બાય.